नमस्ते, जय मामादेव। तन्ना एजुकेशन कैम्पस गोंडल। आज आप धोरण 3 पर्यावरण विषय में आप पाठ बीजो पाठ्यपुस्तक में 1 परी जेना विषय अपने पाना नंबर 14 सुधी अभ्यास करी गया छे। हवे आपणे आजे पाना नंबर 15 परनो अभ्यास करीशुं। तो दरेक बाळक पोतानुं आसपास पर्यावरणनुं पाठ्यपुस्तक खोलशे अने तेनी अंदर पाना नंबर 15 पर जोशे। हवे जो पाना नंबर 15 पर शुं आपेलुं छे, लींबु आंबो लीमड़ो तुलसी फुदीनो अने धाणाना वृक्षो थोड़ा पर्णो एकठा करो। पछी बीजू, बधा पर्णोने एक पछी एक वारा फरती वांटीने सूंघो। શું એ બધા ગંધ સમાન છે? શું તમે ગંધથી પર્ણોને ઓળખી શકો છો? પર્ણને અન્ય રીતે પણ ઓળખી શકાય છે? આ ચિત્રને જુઓ, સૂકા પર્ણોમાંથી બનાવેલા છે। હવે જો લીંબુ આંબો ફુદીનો લીમડો આ બધાના પાંદડા તો પાંદડાના રંગ લીલો જ હોય છે, પરંતુ બધાની સુગંધ અલગ અલગ રીતે હોય છે, એટલે બધાની ગંધ ક્યારેય સરખી હોતી નથી। હવે અલગ અલગ પર્ણો એટલે કે પાંદડાઓની ગંધ જુદી જુદી હોય છે। હા, પણ કેટલાક પાંદડાઓની ગંધને તમે ઓળખી શકો છો। ફુદીનો છે, લીંબુનું પાન છે, આ બધા પાનને આપણે ઓળખી શકીએ છીએ। હવે જો તમે કયા પાનને કઈ રીતે ઓળખી શકો છો? તો પર્ણને તેની કિનારીથી રંગથી અને સુગંધથી પણ આપણે ઓળખી શકીએ છીએ। હવે જો પાંદડાના ચિત્રો બનાવો, પાંદડામાંથી આ ચિત્રો બનાવવાના છે। સૂકા પર્ણનો ઉપયોગ કરી તમારી નોટબુકમાં જુદા જુદા ચિત્રો બનાવો। જો અહીં તમને 3 ચિત્રો આપેલા છે, આ બધા પર્ણો સૂકા પર્ણો છે। કેવા સૂકા? સૂકા પર્ણોમાંથી તમે અલગ અલગ ચિત્ર બનાવી શકો છો। આ ઉંદરનું ચિત્ર છે, આ ગણેશનું ચિત્ર છે, એવી રીતે તમે પાંદડાઓમાંથી પણ અલગ અલગ ચિત્રો બનાવી શકો છો, બરાબર ને? સરસ, તો હવે જોઈએ પાના નંબર 16 ઉપર। હવે જો પાના નંબર 16 ઉપર શું છે? છાપ કેવી લેવી? એક કાગળ અને મીણિયા રંગ અથવા તો પેન્સિલ કલર લો। હવે એક કાગળ લેવાનો છે, મીણિયા રંગ અથવા તો પેન્સિલ કલર લેવાના છે। પાંદડાને ટેબલ ઉપર અથવા તો જમીન ઉપર મૂકો। પર્ણને એવી રીતે મૂકો, તેની ઉપર ઘસો, ઉપરથી તરફ ઘસતા રહો। પાંદડા પર કાગળ મૂકો, મીણિયા રંગ અથવા તો પેન્સિલ કલર આ કાગળ ઉપર ધીમે ધીમે ઘસો। કાગળ કે પાંદડું ખસી ન જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। જેવી રીતે આપણે નાના હતા ત્યારે તમે શું કરો છો, હજી પણ ઘણા બાળકો કરતા હશે, નોટબુકની એક પેજની આગળ એક સિક્કો રાખી દઈએ, પછી પેજ ઢાંકી દઈએ અને ઉપરથી પેન્સિલથી આછી આછી છાપ કરે, જેનાથી સિક્કાની છાપ પડે છે। એ જ રીતે તમારે પાંદડાની છાપ પાડવાની છે। હવે જો આ શું કરે છે, આ જ રીતે વૃક્ષના થડની છાપ લેવાની। પહેલું ચિત્ર આપણે પાંદડાની છાપ જોયું, હવે બીજું છે થડની છાપ। શેની? થડની। તો કાગળના વૃક્ષને થડ ઉપર મૂકો અને મીણિયા કલર અથવા તો પેન્સિલ કલર તેના પર ઘસો। હવે તમે મીણિયો કલર અથવા તો પેન્સિલ કલર તેના ઉપર ઘસશો તો તેના થડની છાપ તમે બનાવી દીધી। બીજાએ બનાવેલી છાપ જુઓ, શું જુદા જુદા વૃક્ષની છાપ સમાન હોય છે? તો કે ના, બધા વૃક્ષોની છાપ સમાન હોતી નથી, અલગ અલગ બધા વૃક્ષોની છાપ હોય છે। કયા પાંદડાની છાપ સારી છે, કયા વૃક્ષની છાપ, કયા વૃક્ષના થડની છાપ લેવામાં તકલીફ પડી છે, આવું કેમ થાય છે? તો જે વૃક્ષના થડ લીલા અને નાજુક હતા તેની છાપ લેવામાં તકલીફ પડી, કારણ કે ખૂબ જ લીસા અને પાતળા હતા। હવે જોઈએ બધા વૃક્ષની છાલ સરખી હોય તો શું થાય? બધા વૃક્ષની છાલ સરખી હોય તો આપણે શું કરી શકીએ? તો જો બધા વૃક્ષની છાલ સરખી હોય તો બધા જ વૃક્ષના થડનો આકાર અને રંગ સરખા લાગે। જો બધા વૃક્ષની છાલ સરખી અને લીસી હોય તો વૃક્ષ પર ચડવામાં પણ તકલીફ પડે અને વૃક્ષને ઓળખવામાં પણ તકલીફ પડે। બધા વૃક્ષની છાલ સરખી હોય તો થોડીક તો તકલીફ પડે ને? હવે તમે કયા વૃક્ષની છાલની છાપ પાડી શક્યા નહીં? તો કે શા માટે? તો કે વૃક્ષના થડની છાપને અમે પાડી શક્યા નહીં, કારણ કે તેની સપાટી લીસી, છાપ પાડી શકાતી ન હતી।
છાપ પાડવા માટે વૃક્ષના થડની સપાટી પર ઉપસેલી અથવા તો ખરબચડી હોવી જોઈએ. હવે જોઈએ પાના નંબર 17. પાના નંબર 17માં શું છે? ચિત્રો જુઓ. ચિત્રમાં શું દેખાય છે? ચિત્રમાં તમને શું દેખાય છે તે આપણે જોઈ શકીએ છીએ. ચિત્રની અંદર તમે શું જોઈ શકો છો? ફોટો ફ્રેમ છે, પડદો છે, તકિયો છે, ઓછાડ છે, પુસ્તક વાંચતી છોકરી છે, આ ગાલીચો છે, પલંગની ચાદર છે. આ બધું જે જોયેલું છે તે તમને અહીંયા નીચે બોક્સ આપેલા છે એ મુજબ આપણે લખવાનું છે. પરંતુ પાઠ્યપુસ્તકમાં આપણે લખવાનું નથી, આપણે સ્વપોથીની અંદર લખીશું, બરાબર ને? હવે જોઈએ પાના નંબર 17 ઉપર. પાના નંબર 17 ઉપર આપણે જોયું. હવે જોઈએ પાના નંબર 18 ઉપર. હવે વિચારો અને લખો, જે ઘરમાં વસ્તુઓ પર પર્ણો અને ફૂલોની છાપ હોય તેના નામ લખવાના છે. હવે આપણા ઘરની અંદર જે વસ્તુ હોય, પર્ણો એટલે કે પાંદડા અને ફૂલોની છાપ હોય તેવા નામ લખો. હવે તમારા ઘરની અંદર તો ઘણી બધી વસ્તુઓ હોય છે, ગાલીચો, તકિયો, પછી બારીના બારણા, પલંગની ચાદર, આ બધી વસ્તુઓ છે ત્યાં પાંદડા અથવા તો ફૂલોની છાપ હોય. તમારા મમ્મી જે બારીના પડદા, પલંગની ચાદર, તકિયા, ગાલીચા જે વસ્તુની ખરીદી કરતા હોય તેની તમે ડિઝાઇન જોઈ હશે તો ત્યારે તમને ડિઝાઇનની અંદર ફૂલની છાપ દેખાય, પાંદડાઓની છાપ પણ દેખાતી હોય છે. પછી છે તમે જોયેલા કેટલાક વૃક્ષોના નામ લખો. હવે તમે બાળકો અત્યાર સુધીમાં કેટલા વૃક્ષો જોયા? તો કે આસોપાલવનું જોયું, બાવળનું જોયું, પછી ગરમાળો જોયો, પીપળો, વડ, લીમડો, આંબો વગેરે પ્રકારના વૃક્ષો તમે જોયા છે. અત્યારે તો બાળકો બધા પ્રકારના વૃક્ષોને ઓળખે છે, બરાબર ને બાળકો? પછી છે શું એવા કોઈ છોડ છે જે વિશે તમે સાંભળ્યું છે પણ જોયું નથી? હવે જો છોડ કેટલી જાતના છોડ હોય છે, આપણે નામ સાંભળ્યું હોય પણ તેને જોયા ક્યારેય હોય નહીં, બરાબર ને? તો આપણે એવા છોડ જોવા હોય તો આપણે શું કરીએ? જો નાગફણી છે, પછી ધતુરાનો છોડ છે, બીટનો છોડ છે, સૂર્યમુખીનો છોડ છે, પછી પથ્થરવેલ છે જેને આપણે પાણાફાઈટ કહીએ છીએ, એવા અમુક અમુક છોડના નામ તમે સાંભળ્યા છે પણ છોડ જોયા નથી. હવે જો શોધો અને કહો, વડીલોને અત્યારે જોવા ન મળતા હોય તેવા વૃક્ષ વિશે પૂછો. હવે જો વડીલો હોય એને અત્યારે જોવા ન મળતા હોય તેવા કયા વૃક્ષો છે? તો કે આપણે મહુડો જોયો છે, મહુડાનું વૃક્ષ હોય. પછી છે રાયણ, રાયણ એટલે કે જે ઓલી રાયણ ખાવાની આવે છે, રાયણનું વૃક્ષ હોય જે અત્યારે વડીલોને જોવા મળતા ન હોય. પછી છે વડીલોને પૂછો કે કયા વૃક્ષો અત્યારે છે પરંતુ જે પહેલાં ન હતા. તો હવે વડીલોને આપણે એવું પૂછીએ કે કયા વૃક્ષો એવા છે જે પહેલાંના સમયમાં નહોતા પરંતુ અત્યારના સમયમાં છે. તો પહેલાંના સમયમાં જુદા જુદા રંગના ગુલાબ ન હતા. જો અત્યારે તો તમને સફેદ ગુલાબ જોવા મળશે, ક્રીમ ગુલાબ જોવા મળશે, એકદમ રેડ ગુલાબ જોવા મળશે, એકદમ પિંક ગુલાબ જોવા મળશે, જે પહેલાંના સમયમાં આ બધા વૃક્ષોના છોડ ન હતા. પછી છે વૃક્ષ સાથે મિત્રતા. હવે તમારી શાળામાં અથવા ઘરની નજીક એક વૃક્ષને પસંદ કરો અને અન્યતા બીજા વૃક્ષને તેની મિત્રની સાથે મિત્રતા કરો, તેની સાથે મિત્રતા કરો. તો આપણે કયા વૃક્ષની સાથે મિત્રતા કરીશું? તો કે આપણે વડનું એટલે કે વડલાનું વૃક્ષ જોશું. કયું વૃક્ષ જોશું? વડલાનું. જે વડલાના વૃક્ષ વિશે આપણે માહિતી પણ મેળવી શકીએ. વડલાનું વૃક્ષ છે તો વડલો છે એ આપણા ગામની અંદર પણ જોવા મળે છે. જોવા મળે છે ને? જો વડલો છે તે આપણા ગામની અંદર જોવા મળે છે. પહેલાં તો આપણે નીચેના પ્રશ્ન જોઈએ, પછી હું તમને વડ વિશેની માહિતી આપીશ. મિત્ર વૃક્ષ શાનું હોય છે? તમે ન જાણતા હોય તો અન્યથાને પૂછો. હવે જો મિત્ર વૃક્ષ છે એ શાનું હોય છે? તો કે વડનું. શેનું? વડનું. પછી છે શું તમે તમારા મિત્ર વૃક્ષને કોઈ ખાસ નામ આપવાનું પસંદ કરશો? તો તમે તમારા મિત્ર વૃક્ષને કોઈ ખાસ નામ આપવાનું પસંદ કરશો? હા કે ના? તો કે હા. તમે તમારા મિત્ર વૃક્ષને શું નામ આપશો? તો કે વડીલ. વડલો. શું નામ આપીશું? આપણે કહીએ ને કે આ મારા વડીલ છે, વડીલના લીધે તો અમારો આવડો મોટો વડલો ચાલે છે, એટલે આ મિત્ર વૃક્ષનું નામ શું આપશે?
વડીલ વડલો. હવે જોઈએ પાના નંબર 19 ઉપર. પછી છે તમારું મિત્ર વૃક્ષ કયા ફૂલ અને ફળ આપશે. તમારું જે મિત્ર વૃક્ષ છે તે કયા ફૂલ અને ફળ આપશે. તો કે ઝીણા ઝીણા ફૂલ આપશે, ટેટા આપશે, ટેટા છે તે લાલ રંગના આપશે. પછી તમારા મિત્ર વૃક્ષના પર્ણો કેવા દેખાય છે. તો કે અમારા મિત્ર વૃક્ષ એટલે વડલાના પર્ણો લંબગોળ અને મોટા દેખાશે, તેની કિનારી ગોળાકાર હશે. પછી કયા પ્રાણી તમારા મિત્ર વૃક્ષ પર રહે છે. હવે જે તમે મિત્ર વૃક્ષનો વડલો પસંદ કર્યો છે તેમાં કયા પ્રાણીઓ છે એ તમારા મિત્ર વૃક્ષ ઉપર રહે છે. તો કે પોપટ, કાગડો, ભૂવળ, સમલી, વાંદરો, ખિસકોલી, કાંકીડો, આ બધા પ્રાણીઓ છે તે અમારા મિત્ર વૃક્ષ પર રહે છે. ક્યાં રહે છે? મિત્ર વૃક્ષ ઉપર. હવે જો રંગ પૂરો. તમારા મિત્ર વૃક્ષ વિશે વધારે જાણો, બીજા સાથે માહિતીને વહેંચો. હવે અહીંયા મિત્ર વૃક્ષ દોરવાનું છે અને રંગ પૂરવાનો છે. હવે જો મિત્ર વૃક્ષ એટલે કે વડલો. હવે વડલા વિશે હું તમને થોડી માહિતી આપીશ. વડલો છે એ શું છે? જો સૌથી પહેલા તો વડલો છે તે તમારા ઘરની નજીક અથવા તો મંદિરની બાજુમાં આવેલો હોય છે. ક્યાં હોય છે? પછી તમારા દાદા અને મંદિરના પૂજારી પાસેથી તેના વિશે આપણે માહિતી મેળવી, તમારું ગામ કેવી રીતે વસ્યું, આ બધી આપણી માહિતી છે તે આપણા દાદા અથવા તો પૂજારી પાસેથી, મંદિરના પૂજારી પાસેથી મેળવી શકીએ છીએ. પરંતુ જ્યારે વડલાની વડવાઈઓ જમીનની અંદર ઉતરીને વડને આધાર આપતી હોય છે ને, ત્યારે તમારો વડલો એકદમ સરસ મજાનો દેખાતો હોય છે. હવે આ વડના છાંયડો હોય, વડલો હોય તેનો તો છાંયો સરસ મજાનો હોય, તો આ વડના છાંયાને નીચે કોણ કોણ છાંયડો લેવા માટે બેસે છે? તો કે પ્રાણીઓ, પંખીઓ, પછી ગાય અને ભેંસ ચારતા ગોવાળિયા, નાના બાળકો, પછી ત્યાંથી પસાર થતા યાત્રીઓ એટલે કે વટેમાર્ગો, આ બધા ગામના વડીલો સમયાંતરે ત્યાં વડલાનો છાંયડે બેસવા માટે આવે છે અને આરામ કરે છે. પછી ગામના ઘણા બધા પ્રસંગોનો સાક્ષી આપણે કહીએ ને કે મારો વડલો છે, એટલે પછી તમારે એમ કહેવાનું કે હું મારા વડલાને ખૂબ જ પ્રેમ કરું છું, મને મારું મિત્ર વૃક્ષ વડલો ખૂબ જ ગમે છે. સરસ, મજા આવી ગઈ ને તમને વનપરી વિશે પાઠ સમજવાની. આ પાઠની અંદર તમે જુદા જુદા પર્ણો, પાંદડાઓ, પછી જુદા જુદા આકાર, કિનારી, આ બધા વિશે તમે સમજૂતી મેળવી. તમને ખબર પડે ને કે આપણે જે જે વૃક્ષોને જોઈએ છીએ એ બધા વૃક્ષના પાંદડા અને ફૂલો એક સરખા હોતા નથી. વનસ્પતિ આકાર, ઊંચાઈ અને કદ, ફળ, ફૂલ વગેરેમાં વિવિધતા ધરાવે છે. પછી દરેક વનસ્પતિના પાંદડાઓ એક સરખા નથી હોતા. કોઈ ગોળ હોય છે, કોઈ લંબગોળ હોય છે, કોઈ ત્રિકોણ હોય છે. આ બધી માહિતી આપણે વનપરી પાઠની અંદર મેળવી. મજા આવી ગઈ ને તમને? સરસ, તો ચાલો હવે આપણે આ પાઠ્યપુસ્તકમાં પાઠ બીજો વનપરી અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે આપણે સ્વાપોથીની અંદર જોશું પાઠ બે વનપરી. બરાબર ને બાળકો? સરસ, તો ત્યાં સુધી બધા બાળકો વ્યવસ્થિત પાઠનું વાંચન કરી લેશે. બરાબર ને બાળકો? સરસ, તો ત્યાં સુધી બધા બાળકોને આવજો. જય મામાદેવ.